गुड मॉर्निंग विद्यार्थीओ, आशा राखू छूँ बहु सरस मजानी प्रेक्टिस चालू हशे अने यूट्यूबनो पूरेपूरो भरपूर उपयोग तमे करता हशो, बराबर छे। अने मारा वीडियो तमने गमे छे एटले मारा वीडियो पर तमे आव्या छो, ए बदल तमारो खूब खूब आभार। वीडियोनुं शीर्षक जोईने खबर पड़ी गई हशे कि आजे हूँ चलावानो छूँ बहु ज इम्पोर्टंट प्रमेय, बराबर, धोरण 9 चैप्टर 10 वर्तुळनुं प्रमेय 10.1, खूब ज महत्वनो प्रमेय, बराबर, परीक्षा में पूछावाना चांसीस खूब ज वधारे। तो आज आपणे प्रमेय 10.1 नी वात करवाना छे। बेटा प्रमेयनुं बहु ज महत्व छे, बराबर छे। प्रमेय तमने दाखलाओ समझवामां पण सरळता करी दे आपे छे अने साथे साथे एक सारा मार्क्स लावामां पण तमने हेल्पफुल थाय छे। एटले प्रमेयने समझीने परफेक्टली याद राखवानुं छे, ओके। अने ना खबर पड़े तो बेटा ए जे ज्यां ज्यां प्रॉब्लम थई रह्यो छे एने पूरेपूरो सॉल्व करवानो तमारे प्रयत्न करवानो छे। अने एना माटे तमे अमने कमेंट द्वारा व्हाट्सएप द्वारा पण कही शको छो कि जेथी अमे तमारा प्रॉब्लमने सरस रीते सॉल्व करी शकीए, ओके। शुं छे आ प्रमेय जरा समझिए। तो प्रमेय 10.1, वर्तुळ अथवा एकरूप वर्तुळ, એટલે કોઈ એક વર્તુળ હોઈ શકે અથવા બે એકરૂપ વર્તુળ હોઈ શકે, ની સમાન જીવાઓ, બરાબર છે, એટલે એક જ વર્તુળની બે સરખી જીવાઓ અથવા બે એકરૂપ વર્તુળની સમાન જીવાઓ, વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, બરાબર છે। અહીંયા મેં જે આકૃતિ આપી છે એક વર્તુળની આપી છે, તો આપણે એક વર્તુળ માટે એને સમજીશું, તમે આને બે વર્તુળ માટે પણ સમજી શકો છો। तो बेटा एक वर्तुळ छे ओ केन्द्रवाड़ू वर्तुळ, एनी बे समान जीवाओ छे, अने जीवा कई छे ए बी अने जीवा सी डी, बराबर, आ बन्ने समान छे, बराबर, ए बन्नेनुं माप सरखू छे, ओके। तो ए लोकोए जे केन्द्र आगळ खूणो आतर्यो छे, एटले के जीवा ए बी ए केन्द्र आगळ ए ओ बी खूणो आतर्यो छे अने जीवा सी डी ए केन्द्र ओ आगळ सी ओ डी खूणो आतर्यो छे, ए सरखा छे, एवुं आपणे साबित करीने बतावानुं छे, बराबर छे। जो आ जीवा समान छे तो आ बन्ने खूणा पण सरखा छे, केवी रीते साबित करीशुं, चालो। सौथी पहेला पक्ष, तो आपणा पक्षमां कई वस्तु आपेली छे, तो सर एक तो आप्युं छे ए बी अने सी डी ए ओ केन्द्रित वर्तुळनी समान जीवाओ छे, हाँ कह्युं छे आपणाने, बराबर छे, अने माटे ए बी बराबर सी डी, यस, बराबर छे। तो आपणो पक्ष बनी गयो कि भाई ए बी बराबर सी डी छे, ओके, आटलू तो आपणी पासे छे, आनाथी आपणे शरूआत करी शकीए छे। हवे साध्य, आपणे साबित शुं करवानुं छे, तो साबित ए करवानुं छे सर कि आ बे जीवाओए केन्द्र आगळ समान खूणा आतर्यां छे, एटले कया खूणा, खूणो ए ओ बी અને ખૂણો સી ઓ ડી, આ બંને સરખા છે, તો આપણે એ સાબિત કરવાનું છે કે ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી, ઓકે। કેવી રીતે સાબિત કરીશું, તો આપણે ત્રિકોણની એકરૂપતાના ઘણા બધા નિયમો શીખી ગયા, બે ત્રિકોણ એકરૂપ છે કે નહીં, બરાબર છે, એના જે નિયમો આપણે સમજ્યા છે એનો સરસમાં સરસ આપણે પ્રમેય 10.1માં યુઝ કરીશું, પણ કયો નિયમ લાગશે એ જરા સમજીએ। તો સૌથી પહેલાં તો ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ સી ઓ ડીમાં આ બે ત્રિકોણ છે, ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ સી ઓ ડી, આ બે ત્રિકોણ છે, એ ત્રિકોણમાં ઓ એ બરાબર ઓ સી, બરાબર છે, ઓ એ બરાબર ઓ સી, કેમ સર? બેટા આ બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, તમને જો આમાં ટોટલ ચાર ત્રિજ્યાઓ દેખાશે, કઈ કઈ? ઓ એ, ઓ બી, ઓ સી અને ઓડી, આ ચાર ત્રિજ્યાઓ છે, અને તમને ખબર છે કે એક જ વર્તુળની જેટલી અસંખ્ય ત્રિજ્યાઓ એ સમાન હોય છે, જેટલી બી ત્રિજ્યાઓ છે સમાન છે, તો જેટલું માપ ઓએનું છે એટલું જ માપ ઓબીનું છે, એટલું જ માપ ઓસીનું છે અને એટલું જ માપ ઓડીનું છે। તો અહીંયા આપણે લખ્યું કે ઓએ બરાબર ઓસી, એક જ વર્તુળની ત્રિજ્યાઓ, એટલે બે બાજુઓ સરખી થઈ, તો મેં મારી સમજૂતી અને તમને પરફેક્ટ ખબર પડે એના માટે અહીંયા બાજુમાં લખ્યું છે બા, તમે એક્ઝામમાં નહીં લખો તો ચાલશે, પણ તમારી સમજૂતી માટે મેં લખ્યું છે બા, ઓકે, એટલે બે એક બાજુ સમાન થઈ, ઓકે, બરાબર। હવે હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે સર આ ઓ બી અને ઓ ડી પણ સરખા હશે, હા, કેમ? એક જ વર્તુળની ત્રિજ્યા, ઓકે, ઓ બી અને ઓ ડી એ પણ સરખા છે, એક જ વર્તુળની ત્રિજ્યાઓ, ફરીથી બે બાજુ સરખી થઈ, એટલે બે બાજુઓ તો સરખી થઈ ગઈ, ઓકે। હવે શું સમાન છે? તો સર આ એ બી અને સી ડી સરખા છે, હવે સર એ ત્રિજ્યા નથી, એ તો જીવાઓ છે, પણ એ સરખી છે તમે કેવી રીતે નક્કી કર્યું? તો બેટા એ તો આપણો પક્ષ હતો, એ તો આપણાને પહેલાંથી આપ્યું હતું, જો પક્ષમાં કહ્યું હતું કે એ બી અને સી ડી સરખા છે, હે ને, તો એ બી બરાબર સી ડી એ તો પક્ષ છે, તો એ પણ એક બાજુ છે, તો ત્રણ બાજુઓ, બે ત્રિકોણની ત્રણ બાજુઓ સમાન થઈ,
तो आपणे त्रिकोणनी एकरूपताना कया सिद्धांतनो उपयोग कर्यो? बा 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 मुजब आ बन्ने त्रिकोण एकरूप छे, એટલે એમનો આકાર પણ સમાન છે અને એમના માપ પણ સરખા છે, બરાબર. તો ત્રિકોણ એ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડી એ એકરૂપ ત્રિકોણો છે. હવે તમે ત્રણ બાજુઓ ઉપરથી નક્કી કર્યું કે બે ત્રિકોણ એકરૂપ છે, તો એકરૂપતાની એ શરત ઉપરથી તમે એ પણ નક્કી કર્યું કે એના બાકીના જે અનુરૂપ અંગો છે એ પણ સરખા હશે. જો ત્રણ બાજુ સરખી છે તો એના ઉપરથી સાબિત થઈ ગયું કે આ બે ત્રિકોણ એકરૂપ છે, તો એના જેટલા બી અનુરૂપ અંગો છે યાદ રાખો એ પણ સરખા હશે, હે ને. તો તમે આના ઉપરથી કહી શકો કે જે ખૂણો એ ઓ બી છે અને જે ખૂણો સી ઓ ડી છે એ પણ સરખા હશે. કયો નિયમ? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. તો બા બા બાના સિદ્ધાંતથી તમે સાબિત કર્યું કે બે ત્રિકોણ એકરૂપ છે, અને એકરૂપતાની એ નિયમ પરથી સાબિત કર્યું તમે કે એના બે ખૂણા પણ સરખા હશે, બરાબર છે. અને નિયમ કયો યુઝ કર્યો? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. બેટા આપણે આને શોર્ટમાં, મારા કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા આ શબ્દ વાપરવાનો ઉપયોગ કરે છે, બરાબર છે, કે ભાઈ સીપીસીટી, બરાબર. પણ શક્ય હોય તો તમે આ શબ્દ વાપરો કે જેથી તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો તો તમને આ બધું યાદ રહે, અનુરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, બરાબર. આ બી યાદ રાખવું સારું છે, પણ યુઝ તમે આનો કરો તો વધારે સારું છે, ઓકે. તો આ રીતે આપણે સાબિત કર્યું કે બેટા આ જે એકરૂપ સોરી સમાન જીવાઓ છે એ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, બરાબર. અને ખૂણો આંતરવો કોને કહેવાય એ આપણે ઓલરેડી આગળના વિડીયોમાં જોઈ ગયા, નથી જોયો તો એ વિડીયો ખાસ જોઈ લો કે જેથી તમને ખબર પડે કે આ શબ્દ શું કહેવા માંગે છે, સમાન ખૂણો આંતરવો કોને કહેવાય એ શું કહેવા માંગે છે તમને ખબર પડે, ઓકે. તો આ પ્રમેય 10.1 કેટલો સિમ્પલ છે, બરાબર. અહીંયા મેં આ પ્રમેયમાં આ વસ્તુને ગ્રીન કલરમાં રાખી છે. કોઈ પણ પ્રમેયની સાબિતી એ કયા સિદ્ધાંત પર આધારિત છે ખાલી એટલું જો તમે યાદ રાખી લેશો ને તો પરીક્ષામાં એ પ્રમેય લખો તમારા માટે સિમ્પલ થઈ જશે. પ્રમેય 10.1 એ બા બા બાના સિદ્ધાંતથી તમારે સાબિત કરવાનો છે, બસ આટલું યાદ રાખી લો, બરાબર. 100% તમે પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકશો, ઓકે. તો આ હતો પ્રમેય 10.1. આશા રાખું છું પૂરેપૂરી ખબર પડી હશે. એકવાર ફરીથી વાંચી જાઉં કે જેથી સરસ રીતે રિવાઇઝ થઈ જાય. આમ તો તમે વિડીયોને રિવાઇન્ડ કરીને 500 વખત જોઈ શકો છો, પણ છતાંય હું વિડીયોને સારો બનાવવા માટે એકવાર ફરીથી મારા શબ્દોમાં એને વાંચી જાઉં છું. પ્રમેય છે પ્રમેય 10.1, વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, ઓકે. ચલો આપણે પક્ષમાં શું આપ્યું છે, તો એ બી અને સી ડી એ ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ એ બી અને સી ડી, માટે એ બી બરાબર સી ડી, ઓકે. હવે આપણે સાબિત શું કરવાનું છે, તો આપણે જે ખૂણા આંતર્યા છે કેન્દ્ર આગળ એ સમાન છે, તો ખૂણો એ ઓ બી અને ખૂણો સી ઓ ડી આ બંને સમાન છે, આપણે સાબિત કરવાનું છે, ઓકે. સાબિતી શરૂઆત કરીએ તો બેટા આપણાને બે ત્રિકોણ મળ્યા, બરાબર છે. આ બે ત્રિકોણની ઘણી બધી શરતો બા 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 ખૂ બા ખૂ બા ખૂ, બરાબર છે. ઘણી બધી શરતોમાંથી એક શરતનો ઉપયોગ કરીને આપણે સાબિત કરી દઈએ કે આ બે ત્રિકોણ એકરૂપ છે. જો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ અંગો પણ સમાન હશે, ઓકે. તો આપણે ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ સી ઓ ડીમાં ઓ એ બરાબર ઓ સી, એક જ વર્તુળની ત્રિજ્યાઓ એટલે કે એક બાજુ સમાન થઈ. ઓ બી બરાબર ઓ ડી, એક જ વર્તુળની ત્રિજ્યાઓ ફરીથી એક બાજુ સમાન થઈ. અને એ બી બરાબર સી ડી, જે પક્ષમાં આપ્યું છે ફરીથી એક બાજુ સમાન થઈ. તો ત્રણ બાજુઓ સમાન છે માટે બા બા બાના સિદ્ધાંતથી આપણે સાબિત કરી દીધું કે ત્રિકોણ ઓ એ બી એકરૂપ ત્રિકોણ ઓ સી ડી, બરાબર છે. અને બે ત્રિકોણ એકરૂપ હોય તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા હોય? સરખા હોય. તો એનો આ ખૂણો, આ બંને ખૂણા પણ કેવા હશે? સમાન હશે, ઓકે. તો આટલું સરસ રીતે સરળતાથી તમે કોઈ પણ પ્રમેયને સરસ રીતે સાબિત કરી શકો છો. અહીંયા આપણે પ્રમેય 10.1 પૂરો કર્યો, આશા રાખું છું પૂરેપૂરી ખબર પડી હશે, બરાબર છે. લાઈક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ તો સબસ્ક્રાઈબ કરેલી હશે જ, કે જેથી મારા જે રેગ્યુલર અપડેટેડ વિડીયો છે એ તમને મળતા રહે, બરાબર છે. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. આવજો.